નમસ્તે બાળકો, કેમ છો બધા બાળકો? મજામાં ને? ચલો બાળકો, આજે આપણે યુકેજી વિષય ચિત્રકામ. ચિત્રકામમાં શું કરશું બાળકો? ચોરસમાં ચોરસ દોરીને એમાં રંગ પૂરવાનો છે બાળકો. તો પહેલા હું તમને દોરાવું છું અહીંયા બોર્ડ ઉપર, તો બધા મારી સાથે દોરજો બાળકો. તમે પણ નોટબુકમાં કોરી બુક લઈ લેજો, પેન્સિલ લઈ લેજો, રબર લઈ લેજો અને ફૂટપટ્ટી તમારે જરૂર પડે બાળકો, સરસ લાઈન તમારે થઈ ને એટલા માટે તમે સ્કેલનો ઉપયોગ કરી શકો છો બાળકો. તો ચાલો બાળકો, અત્યારે હું સ્કેલનો ઉપયોગ નથી કરતી, આમનામાં જ દોરું છું. તો તમારે બધાએ મારી સાથે દોરવાનું છે. ચાલો બાળકો, પહેલાં આડી લાઈન કરી, પછી ઊભી લીટી, બંને બાજુ ઊભી લીટી કરી અને પછી આડી લીટી બાળકો. જો આ ચારે ખૂણા એક સરખા થાય એટલે ચોરસ ખાનું બની જાય. તો આપણે ચલો બાળકો, હવે મેં પેજ લીધું છે બરાબર બાળકો, તમારે કોરી બુક લેવાની છે અને એમાં આપણે ચોરસ દોરીશું. તો બાળકો તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો બાળકો. ચલો પહેલાં આપણે આડી લીટી દોરીશું બરાબર. હવે ઊભી લીટી દોરીશું બાળકો. મેં ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કર્યો પણ તમે બધા કરી શકો બાળકો, કારણ કે તમારી લાઈન આડી ઓળી જ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. જો આ રીતના આપણે દોરીશું. જો ચોરસ બની ગયું ને બાળકો, આ ચારે બાજુ સરખું કરવાનું એટલે આપણું ચોરસ બની જાય. આ એક ચોરસ બનાવ્યું છે અને પછી બીજું ચોરસ બનાવું છું. જો આ રીતના આડી લાઈન દોરી ને ઊભી લાઈન દોરી, પછી આ સાઈડ ઊભી લીટી દોરી, લાઈન દોરીશું બરાબર, પછી આડી લીટી બરાબર. આ ચોરસ થઈ ગયું છે બાળકો. હવે આમાં આપણે કલર પૂરીશું. જો બાળકો બુકમાં તો તમને હું બુકમાં પણ પૂરાવડાવીશ, હું આપણી બુક છે ને એમાં, તો એમાં પણ તમારે સરસ મજાના ચોરસ છે. એક ચોરસ છે જ તે તૈયાર અને એક ચોરસમાં તમે કલર પૂરજો. જો બાળકો, જો હું તમને ભૂરો કલર પૂરાવડાવું છું. કાપી નાખીશું, ભલે વાંધો નહીં. જો બાળકો, હવે હું પહેલાં બોર્ડર બાંધી દઉં ચોરસની, તમારે પણ મારી સાથે બાંધી દેવાની છે. પહેલાં આડી લાઈન દોરી, પછી જો બાળકો આ રીતના ઊભી લીટી દોરવાની છે. લીટી ઉપર જ દોરજો જેથી તમારે ચોરસ સરસ મજાનું બની જાય. જો બાળકો, હવે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો બાળકો. મેં નથી કર્યો એટલે સહેજ આપણે ત્રાસું કે એવું થઈ જાય બાળકો. તો તમે સરસ મજાનો ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો. આડી લાઈન દોરી છે, પછી બાળકો ઊભી લીટી દોરીશું લાઈન, અને પછી નીચે આડી લાઈન દોરી બરાબર. હવે આપણે કલર પૂરીશું. ચાલો બાળકો, કેસરી કલર લઉં છું બાળકો. જો આ રીતના આપણે ચોરસમાં કલર પૂરવાનો છે. આ રીતના પૂરજો બાળકો. બોર્ડર બાંધી દીધેલી છે એટલે આપણે બહાર નીકળવાનું નથી. કાળી લીટીની બહાર તો નીકળવાનું જ નહીં બાળકો. કાળી લીટીની બહાર નીકળશું તો આપણો કલર સારો દેખાય નહીં પૂરેલો. બધાએ મારી સાથે સરસ કલર પૂરવાનો છે અને ધીમે ધીમે પૂરજો બાળકો. આ રીતના તમારે પૂરવાનો છે. જો દેખાય ને સરસ મજાનો પૂરજો બાળકો. બોર્ડરની બહાર નીકળતા ન હોય અને એવું લાગે ને બાળકો તો ફરતી પહેલાં તમારે બોર્ડર બાંધી દેજો જેથી તમે બહાર નીકળો નહીં. ચોરસમાં રંગ
લઈ જવા તૈયારી છે બાળકો. ચલો એક ચોરસ આપણું પૂરું થયું છે, બરોબર. હવે આપણે બીજા ચોરસમાં પૂરીશું. બીજા ચોરસમાં મેં ભૂરો કલર લીધો છે બાળકો, મોર પીચ કહીએ ને એ કલર. જો બાળકો આ રીતના પહેલાં તમે બોર્ડર બાંધી દેજો બાળકો, તમારાથી બહાર ન નીકળે ને એટલા માટે આ રીતના બાંધી દેજો ફરતી, એટલે ચોરસમાંથી બહાર કલર જાય નહીં. આ રીતના પછી કલર પૂરી દેવાનો. બધા સરસ ચોરસ દોરો નો બાળકો, ચારે બાજુના ખૂણા સરખા થાય, ચારે લીટી સરખી થાય, આડી લીટી ઊભી લીટી એ લાઈન બધી સરખી થાય ને બાળકો, એટલે આપણો ચોરસ સરસ બને, એક સરખું રાખે. એટલે જો બાળકો જ્યાં તમને સફેદ સફેદ દેખાય ત્યાં આપણે ફરીવાર કલર પૂરી લેવાનો, જેથી આપણો કલર સારો દેખાય. નીચે તમારો આપણો પેજ હોય ને એ તમને નીચેનું દેખાય નહીં, એટલા માટે કલર સારો પૂરી દેવાનો કે સફેદ સફેદ દેખાય નહીં, બરાબર. જો આ આપણું ચોરસમાં રંગ પૂરાઈ ગયો છે, જો બાળકો આપણે આમ ચોરસ દોરાઈ ગયા છે ને, પણ અહીંયા હું તમને સૂચના લખી દઉં છું. ચોરસ દોરી રંગ પૂરો, આ તમારે હોમવર્કમાં કરવાનું છે બાળકો. આ તમને હોમવર્કમાં આપી દીધું બાળકો, આ તમારે ફરીવાર દોરવાનું છે.